सबसे पहला परमात्मा, जिनकी कृपा से हम ये मानव जन्म में ये मानव जन्म मिला, जेना दुर्लभ मानव योनि आपने आपी, जेना लीधे आपने आ जगत आ गृहस्थी ने बधानु मजा आनंद सुख लई रह्या छे, आ जन्म ज न आप्यो तो आ बधुं क्यां आपणे मजा लई शकीए। भगवान माटे के भाव हमेशा होवो जोईए, कारण के ए आपणा आ देहना उपादान कारण छे। बीजा माता पिता, कारण के ए आपणा शरीरना निमित्त कारण बन्या छे। गई काले आपणे वात करी हती उपादान कारण अने निमित्त कारण, તો માતા પિતા એ નિમિત્ત કારણ છે, ભગવાન એ ઉપાદાન કારણ છે આપણા શરીરનું, એ માતા હંમેશા કે ભાવ સેવા ભાવ। ત્રીજા એક આપણા ગુરુ, જ્યાં આપણે આસ્થા નિષ્ઠા હોય, જ્યાં પ્રીતિ હોય, હંમેશા ગુરુજન માટે કૃતજ્ઞ ભાવ। જન્મ તો ભગવાને આપ્યું, જીવન કઈ રીતે જીવવું, બાકી આ સૃષ્ટિમાં તો 84 લાખ યોનિઓ બધા જીવન જીવી રહ્યા છે, પરંતુ જીવન કેસા જીના યે હમે ગુરુજન શીખવતા હૈ। હંમેશા એના માટે કૃતજ્ઞ ભાવ હોવો જોઈએ, આ 3 જણા માટે હંમેશા કૃતજ્ઞ ભાવ રાખો। કેમના માટે આપણા કઈ કર્તવ્ય બને છે, જ્યારે વ્યક્તિ પોતાના કર્તવ્ય નિર્વાહ કરે છે ત્યારે એના દ્વારા એના ચરિત્રનું નિર્માણ થાય છે। જ્યારે પોતાના કર્તવ્યોને વ્યક્તિ ભૂલી જાય છે ત્યારે જ એનું ચરિત્ર મલિન બની જાય છે। કર્તવ્ય નિર્વાહથી ચરિત્ર સુંદર બની છે। મહારાજ કહે, આપ કૃતજ્ઞ શીલિતમ ગુણાયનમ, સુંદર પ્રજાજનોને ઉપદેશ આપીને આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ અર્ચન રૂપ એમની પત્ની સાથે વૈકુંઠમાં પધાર્યા। બોલીએ શ્રી મહારાજ કી જય। પ્રભુ મહારાજ પછી આગળ પૃથુના પશ્ચાત પુત્ર વિજિતાશ્વ રાજા બન્યા। વિજિતાશ્વ ત્યાં અવિરધાનને ત્યાં પ્રાચીન બરહી અને પ્રાચીન બરહીને ત્યાં પ્રચેતાઓ વિચાર્યું કે ગ્રહસ્થાશ્રમ જઈએ એની કઈ યોગ્યતા અંદર હોવી જોઈએ, યોગ્યતા સિદ્ધ કરવા માટે વનમાં તપસ્યા કરવા માટે જતા વિશાલ સરોવર આવ્યું। એ સરોવરમાંથી શિવજી પ્રગટ થયા। શિવજીએ પ્રજાઓને રુદ્ર ગીત સંભળાવ્યું, જેને વૈષ્ણવ ગીત કહેવાય છે, અને એ જ સરોવરમાં આ પ્રજાઓએ 10,000 વર્ષ તપ કર્યા। અહીંયા પ્રાચીન દેવી રાજા એમના પિતા યજ્ઞ કરતા અને યજ્ઞમાં પશુઓની બલિ ચડાવતા, એમનો આ સકામ કર્મ જોઈને નારદજી આવ્યા અને નારદજીએ કહ્યું, રાજન આપ શું મેળવવા માટે યજ્ઞ કર્યા, આનાથી આપને શું મળશે? મનુષ્ય બે વસ્તુ ચાહે છે, એક તો સુખ વાપી અને દુઃખ હાની, દુઃખની નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ, અને 4 પુરુષાર્થમાં આ બંને વસ્તુ મળી જાય છે, ધર્મ અને અર્થથી દુઃખની નિવૃત્તિ થાય છે, કામ અને મોક્ષથી સુખની પ્રાપ્તિ થાય છે। આપ આજ યજ્ઞ કરીને પશુઓની બલિ ચડાવો છો, આ જુઓ પશુઓએ આકાશમાં પ્રતિષ્ઠા કરી રહ્યા છે આપને મારવા માટે, યજ્ઞ બંધ કરો, હિંસા બંધ કરો। એ પ્રાચીન રાજાને મનની ગ્રંથિઓથી મુક્ત કરાવવા માટે આગળ મોક્ષ પ્રકરણમાં નારદજી પુરંજન આખ્યાન પ્રાચીન બરહી રાજાને સંભળાવ્યું।
અને એકનું શ્રવણ કરીને જે રૂપક છે એ આખ્યાનું શ્રવણ કરીને પ્રાચીન રાજા મુક્ત થયા. તો મોક્ષ પ્રકરણમાં પુરંજન આખ્યાન આવો, અહીંયા જ ચતુર્થ સ્કંદને આપણે વિશ્રામ આપીએ અને પ્રવેશ કરીએ. સ્થાન લીલા એટલે સ્થાન એટલે કે સ્થિતિ. અખંડ ભૂલાચાર્ય જગદગુરુ શિવલાચાર્યજીએ બે પ્રકારની સ્થિતિ બતાવે છે કે આ પંચમ સ્કંદમાં બે પ્રકારની સ્થિતિનું વર્ણન છે. તો આત્મસ્થિતિ અને બીજું છે દેશ સ્થિતિ, લોકસ્થિતિ. ભગવદ આરાધના દ્વારા જીવ આત્મસ્થિતિને પ્રાપ્ત કરી શકે છે અને અલગ અલગ માર્ગની કર્મ માર્ગની મર્યાદાઓ લોકસ્થિતિ જીવને પ્રાપ્ત થાય છે. ધ્યાન તો સમજે, આત્મસ્થિતિના ત્રણ સાધન બતાવ્યા. જે જીવને આત્મસ્થિત થવું એ ત્રણ સાધનો છે. એક તો ભગવાનના છ ગુણો સેવન, એના દ્વારા આત્મસ્થિતિ મળે છે જે ભક્તિ માર્ગ દ્વારા પ્રાપ્ત થાય છે. બીજું સાધન છે યોગ માર્ગ દ્વારા, એટલે કે અષ્ટાંગ યોગના માધ્યમથી જીવ આત્મસ્થિત થઈ શકે છે, આત્મજ્ઞાની થઈ શકે છે. અને ત્રીજું સાધન બતાવ્યું જ્ઞાન દ્વારા, એક ભક્તિ માર્ગ દ્વારા, પછી યોગ કર્મ માર્ગ દ્વારા અને જ્ઞાન માર્ગ દ્વારા. પરંતુ આ જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ બહુ કઠિન છે, સાધારણ જીવતાને કષ્ટ સાધ્ય. જ્યારે શ્રી મહાપ્રભુજી અહીંયા પરિક્રમા કરતા ભારતની ગુજરાતમાં જ્યારે પધાર્યા, તાપી નદીના કિનારે સંધ્યા વંદન કરી રહ્યા હતા, ત્યારે એક પુરુષોત્તમ દાસ વિદ્વાન બ્રાહ્મણે જ્યારે શ્રી આચાર્યજીના દર્શન કર્યા, અલૌકિક સ્વરૂપના દર્શન કરીને પાસે આવીને પૂછ્યું કે મહારાજ એક જિજ્ઞાસા હે, કહું કે? હા કહો. કે મને બતાવો કે જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ મોટો? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેને જેમાં રુચિ હોય એ માર્ગ મોટો, પરંતુ સર્વથી શ્રેષ્ઠ, સર્વથી સરળ એ ભક્તિ માર્ગ છે. કારણ કે ભક્તિથી જ ભગવાન સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. અને જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ બહુ કઠિન છે. જ્ઞાન મેળવવું અને જ્ઞાનને પાછું પચાવવું. જ્ઞાન દ્વારા ક્યાંક જીવની અંદર અહંકાર આવી જાય છે. કર્મ માર્ગ પણ બહુ કઠિન, યજ્ઞ આદિ વિધિ વિધાન. હવે યજ્ઞ કરીએ તો કયા હેતુથી તમે યજ્ઞ કરો છો, પ્રયોજન શું છે, કઈ ભૂમિમાં તમે યજ્ઞ કરો છો, કયું ધન એમાં લાગેલું છે, કઈ કઈ સામગ્રીઓનો વિનિયોગ થાય છે, બોલવા વાળો બ્રાહ્મણ કેવો છે, શુદ્ધ ઉચ્ચારણ છે કે નહીં, એના પાછળ રહસ્ય શું છે, આ બધી વસ્તુઓ જોવામાં આવે. અને એમાં એક બે માં પણ એકમાં પણ ગડબડ થાય તો આખું, જેમ આગળ કથા આવશે જ, વૃત્રાસુરની. એક કર્મ માર્ગ કર્મ કર્યા, યજ્ઞ કર્યો, મંત્રમાં જરાક રસ્વ દીર્ઘનો ભેદ આવી ગયો અને ઇન્દ્રથી મરે એવા વૃત્રાસુરનો જન્મ થયો, જે આ કથા ભાગવતમાં આવે છે. ઘણા લોકોને કર્મમાં બહુ રુચિ હોય, હવે આની શાંતિ કરાવે ને, હવે આ શાંતિ કરે ને, આ શાંતિ ને, આના માટે યજ્ઞ ને, શનિ માટે યજ્ઞ ને, મંગલ માટે યજ્ઞ ને, આ મંગલ ભારી ને, આ ભારી ને, અને પછી એને શાંતિ કરાવવા માટે, અને પછી અલગ અલગ સાધનો લોકો કરતા હોય છે. જે કરતા હોય, મને કોઈ પણ જ્યોતિષ શાસ્ત્ર કોઈની ટીકા નથી, પરંતુ જે ભક્તિ માર્ગની જે વાત હું જે કરવા માંગુ છું એમાં તો ટોટલી સરેન્ડર છે. જ્યાં ભક્તિ માર્ગમાં બધું ભગવાનને સમર્પિત કરી દીધું,
પછી ઓલો મંગલ કે શનિ કે બુધ કે ઈ તમારું હું બગાડી શકે? કે જિસકે સાથ તુમારા સંબંધ હો ગયા કૃષ્ણ, વો કૃષ્ણ કોન હે? નંદ ભવન કો ભૂષણ માઈ, કાલ કો કાલ, દેવ દેવન કો, વો તો કાલ કો ભી કાલ હે, વો તો દેવ કો ભી દેવ હે. અને એ જ મૂળ સ્વરૂપ, એની સાથે જ્યારે સંબંધ, બ્રહ્મ સંબંધ થઈ ગયો, તો પછી આના માટે યજ્ઞ કે આના માટે વ્રત કે આના માટે ઉપવાસ પછી કઈ બાકી નથી રહી જતું. હા, યથા તરોર મૂલ નિષેચનેન તૃપ્યંતિ તત્સ્કંદ ભુજોપશાખા પ્રાણોપહારાશ્ચ યથેન્દ્રિયાણામ. ભાગવત કહે છે કે જ્યારે વૃક્ષને સુંદર ફલીભૂત બનાવવું હોય તો એ વૃક્ષના મૂળમાં પાણી નાખવું જોઈએ. અને ઈ વ્યક્તિ તો મૂર્ખ છે જે ડાલ ડાલ અને પત્ર પત્ર ઉપર પાણી નાખે છે, શાખા ઉપર પાણી નાખે. હા, મૂળમાં પાણી નાખીએ અને બધાના મૂળ શ્રી કૃષ્ણ. અને પુષ્ટિ પરંપરામાં, ભક્તિ માર્ગમાં જ્યારે કૃષ્ણ સાથે સંબંધ થઈ ગયો, પછી કોઈ ગ્રહ નડે નહીં, પછી કોઈ વસ્તુ કંઈ બાકી નથી રહી જતી. હા, કોની મજાલ છે કે ઈ કૃષ્ણના ભક્તને આગળ નડી શકે? કોની એવી તાકાત હોઈ શકે? વિચારો, કિસકી તાકાત એસી હો સકતી હૈ? ક્યાંક આપણા વિશ્વાસમાં કમી. અને પછી ઓલીના શાંતિ માટે આ કરે આ કરે. એક વાત ધ્યાનમાં રાખો, હા, જેને ઠાકોરજીનો અનુગ્રહ હોય ને એને કોઈ ગ્રહ ન નડે. જેને ઠાકોરજીનો અનુગ્રહ હોય એને કોઈ ગ્રહ નડે જ નહીં. આપણે બધા બીજાને નડતા હોઈએ છીએ, ઓલા લોકો નથી નડતા. આપણે એકબીજાને બહુ નડીએ. કોઈ ઘણા સારું કાર્ય કરે તોય પાછળથી બોલે, નિંદા કરે. લોકો બોલવાવાળા બહુ હોય, હા, એ કાર્યમાં સાથેની મદદ કરે એવા બહુ ઓછા હોય. ઘણા લોકો આવીને આ તકલીફ છે, આ સમસ્યા છે, આવું આમ થોડું હોત તો વધારે મજા આવત, આમ હોય તો આમ. કઈ લોકો તો કહેને વાલે હોતે હૈ, કુછ તો લોગ કહેંગે કે લોકો કા કામ હૈ કહેના. મને પ્રસંગ યાદ આવે છે ગોકુલનાથજીના વચનામૃતમાં, હાસ્ય વચનામૃતમાં, એક કોઈ વ્યક્તિ આમ ક્યાંક યાત્રા માટે ગયો હતો ને પછી આમ થાકી ગયો એટલે આમ સૂઈ ગયો. અને સૂતો તો બીજા યાત્રિકો આમ ત્યાંથી જતા હતા, એને જોઈને કે આ જો આ કેવો વ્યક્તિ છે, કે આ પશ્ચિમ તરફ પગ કર્યા, પૂરબ તરફ માથું કર્યું, હા, અને પશ્ચિમમાં તો દ્વારકાધીશ બિરાજે, દ્વારકાનાથ, એ દિશા તરફ પગ રાખીને હું એત્યો, નિંદા કરવા લાગ્યા. બોલે વયો કે તો ઓલે વિચારું એમ કરું, આમ માથું કરું ને પગ આમ કરું. હવે ઓલા પશ્ચિમમાં માથું કર્યું, પૂરબમાં પગ જવા દીધા. બીજા લોકો એવા જોવા લાગ્યા કે આ જો આ કેવો માણસ છે, પૂરબમાં તો હે જગન્નાથ રહે છે અને એ બાજુ પગ લાંબા કરીને સૂતો છે, આટલી બધી દિશાઓ છે પણ આ બાજુ પગ કરીને સૂતો છે. હવે ઓલાએ વિચાર્યું તો એમ કરીએ, પૂર્વ પશ્ચિમ છોડો, ઉત્તરમાં માથું કર્યું, દક્ષિણમાં પગ જવા દીધા. ત્રીજા વ્યક્તિ ત્યાંથી નીકળ્યા કે જો આ દક્ષિણમાં તો રંગનાથ છે ને એ બાજુ ટાંટિયા કરી લાંબા કરીને સૂતો છે, કેવો છે, આટલી બધી દિશાઓ છે, આને કોઈ દિશા જ ન મળી, તો શું કરું? હવે એને શું કર્યું, ઉત્તરમાં પગ જવા દીધા, દક્ષિણમાં માથું, ચોથો કોઈ ગયો. કેવો વ્યક્તિ છે આ, આ બાજુ તો ઉત્તરમાં બદ્રીનાથ અને એ તરફ પગ લાંબા કરીને ઉતો છે, જરાય આને વિવેક નથી, આટલી બધી દિશાઓ છે તો પણ. હવે તો શું કરું? પછી તો શું કર્યું એને, માથું નીચે ને પગ ઉપર, શીર્ષાસન કર્યું, આમ સૂતો. પાંચમા વ્યક્તિ આવ્યા કે આ કેવો માણસ છે, જો આટલી બધી દિશાઓ છે તોય માથું નીચે ને પગ ઉપર કરી સૂતો છે, કોઈ દિશા ન મળી આને. ઘણા લોકો આવા જ હોય, બોલવું, હવે આ નડે ને તે નડે ને, અરે ભૈયા શું શું, આપણે બધા એકબીજાને નડવાનું છોડી દઈએ ને તો બધું શાંતિ થઈ જાય.
જેને અનુગ્રહ હોય એને કોઈ કરતા કોઈ ગ્રહ ન નડે. તમારી અંદર વિશ્વાસ હોવો જોઈએ, દ્રઢતા હોવી જોઈએ, અનન્યતા હોવી જોઈએ, તો છે. નહીં તો પછી જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ એમાં લોકો પડતા રહે. હવે નથી એવી મંત્રોમાં શુદ્ધતા રહી, નથી એવી દ્રવ્યમાં શુદ્ધતા રહી. ઘણી બધી શુદ્ધિ જોવામાં આવે એ બધા કર્મમાં, અને પછી એ સકામ ભાવથી કરવામાં આવે, પછી ક્યાંક ભૂલ થાય તો એનું વિપરીત પરિણામ મળે. એટલે શ્રી મહાપ્રભુજી કે ભક્તિ માર્ગ સર્વથી શ્રેષ્ઠ છે. એટલે અહીંયા જે આ પાંચમા સ્કંદમાં આત્મસ્થિતિની જે વાત છે, એક તો ભક્તિ યોગ ભક્તિ માર્ગ દ્વારા, બીજું અષ્ટાંગ યોગ દ્વારા પણ આત્મસ્થિત થઈ શકાય, અને જ્ઞાન દ્વારા. એટલે ભક્તિ માર્ગ એટલે જે છ ગુણોનું સેવન એટલે છ અધ્યાય, અષ્ટાંગ યોગ એટલે આઠ, એટલે આઠ અને છ કેટલા થયા? આઠ ને છ કેટલા? તેર થયા ને? ચૌદ. અરે મને કેજો, મારું હું ગણિતમાં બહુ કાચો, ભૂલતા રહ્યો. એટલે હું જયારે હિસાબની વાત આવે ને એટલે તરત તમને પૂછી લઉં. ચૌદ, અને પછી એક જ્ઞાન માર્ગનો એક અધ્યાય એટલે પંદર અધ્યાય. પંદર અધ્યાયમાં આ પંચમ સ્કંદમાં આત્મસ્થિતિનું વર્ણન છે, અને એના પછી લોકસ્થિતિ એટલે કે દેશસ્થિતિનું વર્ણન છે. દેશસ્થિતિમાં પંચ મહાભૂતથી બનેલું આ જે લોક એનું વર્ણન કરવા માટે પાંચ અધ્યાય, આના અલાવા ઉપરના ત્રણ લોક એનું વર્ણન કરવા માટે ત્રણ અધ્યાય, નીચેના લોકોનું વર્ણન કરવા માટે ત્રણ અધ્યાય, એટલે પાંચ ત્રણ ત્રણ કેટલા થયા? અગિયાર. અગિયાર અને ઓલા કેટલા હતા? પંદર. કેટલા થયા ટોટલ? છવ્વીસ. છવ્વીસ ને? હા, ગણી લીધું ને પછી અહીંયા મારે ગોટા થશે. આ છવ્વીસ અધ્યાયનું પાંચમો સ્કંદ. અને આ આત્મસ્થિતિની જ્યાં વાત છે ત્યાં પ્રિયવ્રત રાજાનું ચરિત્ર આવે છે. પરીક્ષિતજી પૂછે છે, પ્રિયવ્રતો ભાગવત આત્મરામ કથમ મુને ગૃહે રમત યન મૂલ કર્મ બંધ પરાભવ. કે આ જે પ્રિયવ્રત રાજા, પરીક્ષિતજી પ્રશ્ન કરે છે કે જે પ્રિયવ્રત રાજા આત્મસ્થિત હતા તો પણ રાજ્યમાં ગ્રહસ્થિતિમાં કઈ રીતે આસક્ત થયા? ખૂબ સુંદર શ્રી સુખદેવજી મહારાજ સમાધાન કરતા કહે છે કે પ્રિયવ્રત રાજા તો આત્મસ્થિત હતા, નારદજીના સંગથી એમના અંદર જીવનમાં વૈરાગ્ય આવ્યો એટલે એમણે બધું છોડી દીધું. શાસ્ત્રોમાં જે વૈરાગ્યની જે વાત છે, શ્રી મહાપ્રભુજીના એંગલથી જોઈએ તો વૈરાગ્ય કર્મથી વૈરાગ્ય ન હોવો જોઈએ. આપણે ત્યાં તો કર્મની વાત છે, કર્મણ્ય વાધિકારસ્તે, કર્મ કરો. પણ વૈરાગ્ય કર્મમાં રહેલી જે આસક્તિ છે એના માટે વૈરાગ્ય હોવું જોઈએ. કર્મ ફલમાં વૈરાગ્યતા હોવી જોઈએ, ના કે કર્મમાં વૈરાગ્ય આપણે થઈએ. આપણે ત્યાં તો કર્મ યજ્ઞની વાત કરવામાં આવી છે, એ કર્મ યજ્ઞ જેનાથી આપણું અને બધાનું કલ્યાણ થાય, જેમાં ભાગવત કર્મ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, કે એક વ્યક્તિ નિમિત્ત બને પણ એના નિમિત્તથી હજારો ને હજારો વૈષ્ણવ લાભ લે. અહીંયા બેઠા છે લોકલ આસપાસના તો લાભ લે, ઇવન અલગ અલગ રાજ્યોમાં જ્યાં પણ હોય આધુનિક વિજ્ઞાનના માધ્યમથી પોતાના ઘરમાં સત્સંગનો લાભ લે.
કાલે તો ઘણા બધા મેસેજ આવી ગયા છે જે આજે આવ્યો નહીં ચેનલમાં. મેં કીધું હું પૂછીશ કેમ ના, મેં કીધું થાય હવે ક્યારેક ટેકનિકલ એરર કંઈક આવી ગઈ હશે. તો ઘણા કંઈક એક રોજનો નિયમ થઈ જાય, પછી ઓલા જોતા હોય ભાઈ વ્યાકુલ થઈ જાય, કેમ આવ્યું નહીં, કેમ આવ્યું નહીં, કેમ આવ્યું, એટલો ઉદ્વેગ. મોબાઈલ તો મારો સાયલેન્ટમાં હોય, પછી હું ઘરે જઈને જ્યારે અહીંથી થઈ તે પછી મેં જ્યારે જોયું તો એટલા બધા મિસ કોલ એમાં આવે, પણ આ કથામાં તો ક્યાંથી ફોન જોયું તો ઘણા બધા મિસ કોલ મેસેજ કે આજે ખાલી કપિલ ગીતાનું આવ્યું, થોડુંક અડધી કલાક આવ્યું, પછી આવ્યું નહીં, આમ થયું. મેં કીધું હશે કંઈક, હવે બહુ વ્યાકુલ થઈ ગયા. કેટલા લોકો જોઈ રહ્યા હશે, આનંદ લઈ રહ્યા હશે. કેવું આ કર્મ યજ્ઞ છે ને. ખૂબ બિપિનભાઈ અમારા વિશે ખૂબ મને એના માટે પ્રેમ આદર, એક વૈષ્ણવતા એમની અંદર, એવું કર્મ યજ્ઞ. અને આજે આપણે બધા આ યજ્ઞના ભાગી બન્યા, આનંદ લઈ રહ્યા છીએ. અને કેવલ અહીંયા સીમિત નથી આ યજ્ઞ, આ યજ્ઞ ઘર ઘરમાં ચાલી રહ્યું છે. જે આ વિજ્ઞાનના માધ્યમથી સોહમ ચેનલથી જે ઘર બેઠા જોઈ રહ્યા છે ને, એ જોવાવાળા એ વૈષ્ણવો પણ એ યજ્ઞમાં બેઠા છે. એમના ઘરમાં યજ્ઞ, જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યું છે. ધન્ય હૈ યે બાત.